ગુજરાતમાં યુપીઆઈનું ચલણ વધતા એટીએમના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો. આજે રોકડા અને ઉધાર કાલે, આમાં માનનારા ગુજરાતીઓના જીવનમાં હવે રોકડાનો વ્યવહાર ઓછો થઈ ગયો છે. ગુજરાતમાં યુપીઆઈનું ચલણ વધતા આ રોકડો વ્યવહાર ઘટી ગયો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશનના આંકડામાં આ માહિતી સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં એટીએમનો ઉપયોગ 9% જેટલો ઘટી ગયો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશનના આંકડા મુજબ 2023ના ઓગસ્ટ મહિના દરમિયાન 20.03 મિલિયન ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. વર્ષ 2024ના ઓગસ્ટ મહિના દરમિયાન આ આંકડો 18.17 મિલિયન થઈ ગયો છે, જે 9.28% ઘટાડો દર્શાવે છે. આ આંકડો ખાસ કરીને યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ તરફ વધતા ચલણને દર્શાવે છે. આંકડા પર નજીકથી નજર કરી લઈએ તો ઓગસ્ટ 2023માં અમદાવાદમાં 3.82 મિલિયન એટીએમ ટ્રાન્ઝેક્શન સાથે પહેલા ક્રમે હતું, જ્યારે સુરતમાં 3.57 મિલિયન એટીએમ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. આ ઉપરાંત વડોદરા, રાજકોટ અને વલસાડ જેવા અન્ય શહેરોમાં અનુક્રમે 1.85 મિલિયન, 1.20 મિલિયન અને 0.96 મિલિયન એટીએમ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જ્યારે બાકીના ગુજરાતમાં નોંધપાત્ર 8.63 મિલિયન એટીએમ ટ્રાન્ઝેક્શન થયા હતા. જો કે ઓગસ્ટ 2024માં આ સ્પષ્ટપણે ડાઉનવર્ડ ટ્રેન્ડ જોઈ શકાય છે. અમદાવાદના એટીએમ ટ્રાન્ઝેક્શન ઘટીને 3.34 મિલિયન થઈ ગયા છે, તો સુરતમાં એટીએમ ટ્રાન્ઝેક્શન ઘટીને 3.22 મિલિયન થઈ ગયા છે. વડોદરા, રાજકોટ અને વલસાડમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ સંખ્યામાં અનુક્રમે 1.62 મિલિયન, 1.09 મિલિયન અને 0.78 મિલિયન ઉપર આવી ગઈ છે. બાકીના ગુજરાતમાં 8.11 મિલિયન એટીએમ ટ્રાન્ઝેક્શન થયા, જે સ્પષ્ટપણે ઘટાડો દર્શાવે છે. એટીએમ વપરાશમાં ઘટાડો ડિજિટલ પેમેન્ટનું ચલણ દર્શાવે છે, જેમાં વધુ ગ્રાહકો યુપીઆઈની સુવિધા પસંદ કરે છે. જેમ જેમ મોબાઈલ વોલેટ્સ અને ડિજિટલ વ્યવહારો વધુને વધુ સુલભ બનતા જાય છે, તેમ એટીએમ પરની નિર્ભરતા ઘટી રહી છે. જેમ જેમ કેશલેસ વ્યવહારો વધતા જાય છે, તેમ આપણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં એટીએમ વપરાશમાં ઘટાડો જોઈ શકીએ છીએ. શું તમે પણ યુપીઆઈ પર સ્વિચ કરનારાઓમાંના એક છો? નીચેની કોમેન્ટમાં અમને અચૂક જણાવો.